છાસવારે દબાણ ખાતાની ટીમ અને ફેરિયાવાળા લોકો વચ્ચે ઘર્ષણનો સર્જાઈ રહ્યું છે તેમજ પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી સુરતના આઈ માતા ચોકથી અર્ચના સ્કૂલ તરફ જતાં વિજયનગર પાસે દબાણ ખાતાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી અને લારીઓ સહિતના સામાન જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન ટોળું અહીં એકઠું થઈ ગયું હતું અને કર્મચારીઓને ઘેરી લેવાયા હતા ઉલ્લેખનીય છે કે શાકભાજી વિક્રેતા સામે મનપાની અધિકારી દાદાગીરી સામે આક્રોશ ફૂટ્યો છે તેમાં વિક્રેતાની ઉશ્કેરાયા બાદ મનપા ગાડી પર પથ્થરમારો કર્યો છે તથા મનપા અધિકારીની દાદાગીરી સામે સ્થાનિકોમાં રોષ છે તેમજ દ્વારા અર્ચના સ્કૂલ પાસે ઘટના બની હતી જેમાં હાલ શાકભાજી વિક્રેતાની હાલતમાં ગંભીર છે આ દરમિયાન અહીં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો પથ્થરમારામાં મનપાની દરબાણ ખાતાની ગાડીઓના કાંચ પર તૂટી ગયા હતા બીજી તરફ અહીં પરિસ્થિતિ તંગ બની હતી જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પરંતુ લોકોનું ટોળું અહીં વધારે હતું હાજર ટોળાએ પાલિકાની ટીમે જપ્ત કરેલી લારીઓને સહિતનો સામાન પણ છોડાવી દીધો હતો ઉલ્લેખનીય છે કે અહીં દબાણને લઈને અનેક ફરિયાદો મળી હોય તેવું પરંતુ અવારનવાર ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આગમી સમયમાં અહીં ચુસ્ત બંદોબસ્ત સત્યે દબાણનું દૂર કરવાની કામગીરી કરાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા